નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે ધોરણ પાંચમાના વિષય ગુજરાતી અઠવાડિક પરીક્ષા, કુલ ગુણ છે 25. 25માંથી 25 મેળવનાર વિદ્યાર્થીનું નામ છે દેસાઈ રાખી કમલેશભાઈ. બીજા ઘણા બધા વિદ્યાર્થીઓને પણ 25માંથી 25 ગુણ આવ્યા છે, એમના નામ આ વિડીયોના એન્ડમાં આવશે. પ્રશ્ન પહેલો એમ છે કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો. પહેલું, ગળે પડવાની ટેવ કઈ બીમારીમાં વધારે હોય છે? તો ગળે પડવાની ટેવ શરદીને બીમારીમાં વધારે હોય છે. બીજું, શરદીને લીધે સજ્જનના કાનની કેવી હાલત હતી? તો શરદીને લીધે સજ્જનના કાન કમજોર અને વધારે અશક્ત બન્યા હતા. ત્રીજું, શરદીને કોના માટે પક્ષપાત છે? તો શરદીને લેખકના કંઠ માટે પક્ષપાત છે. ચોથું, માનવને ભગવાન દ્વારા કઈ સુંદર ચીજની ભેટ મળી છે? તો માનવને ભગવાન દ્વારા હૃદય છે એ સુંદર ભેટ એવી મળી છે. પ્રશ્ન પાંચમું, ભગવાન વિશે કવિના મનમાં કેવો વિચાર આવે છે? તો કવિના મનમાં ભગવાન વિશે વિચાર આવે છે કે આટલું સુંદર સર્જન કરનાર ભગવાન પોતે કેટલા સુંદર હશે. પ્રશ્ન છઠ્ઠો, સુંદર સુંદર કાવ્યોમાં ઉલ્લેખ થયો હોય એવી ચાર કુદરતી વસ્તુના નામ લખો. તો સુંદર સુંદર કાવ્યમાં ઉલ્લેખ થયો હોય ચાર કુદરતી વસ્તુ સૂરજ, ચાંદો, ઉષા અને નિશા છે. પ્રશ્ન બીજો, નીચેના આપેલા સાચા વિકલ્પને ક્રમક્ષર પ્રશ્ન આપેલા સામે બોક્સમાં લખો. પહેલું, પૃથ્વી પરથી બધી જ વસ્તુને સુંદર કોણે બનાવી છે? તો એ છે પ્રભુએ. બીજું, શું શાંત છે? તો સમીર એટલે કે વન. ત્રીજું, લેખકના જાણીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી? તો કાન. ચોથું, કયું પીણું ઝાડના બીજની ભૂખીમાંથી બને છે? તો એ છે કોકો. પાંચમું, હવે રજા લઉં આ વાક્ય કોણ બોલે છે? તો એ લેખક બોલે છે, લેખક નામ છે જ્યોતિન્દ્ર. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલી ખાલી જગ્યા કૌંસમાંથી વિકલ્પ પસંદ કરીને લખવાની છે. પેલું, કેમ તબિયત તો સારી છે ને? બીજું, આ ઘર તમને ફાવી છે કે નહીં? ત્રીજું, તે દિવસે હવામાં શરદી હતી. ચોથું, તમે ચા નથી પીતા, તે ઘણું સારું કહેવાય. પ્રશ્ન ત્રીજો, બહુ નીચેના પ્રશ્નો બે ત્રણ વાક્યોમાં જવાબ લખો. પહેલું, લેખકે ચા પીવાની હા પાડી છતાં તેમને ચા કેમ ન મળી? તો પહેલાં સજ્જનને લેખકને ત્યારે લેખકે કહ્યું, બનતા સુધી હું ચા નથી પીતો, બરાબર? તો સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ સજ્જન એમ સમજ્યા કે લેખક ચા પીતા જ નથી, તેથી લેખક ચા પીવાની હા પાડી હોવા છતાં ચા ન મળી. પ્રશ્ન ચોથો, નીચેની ખાલી જગ્યા કૌંસમાંથી યોગ્ય પ્રત્યે પસંદ કરી પૂરો. પહેલું, એ વાતની મને ખબર નહોતી. બીજું, મારા કંઠ માટે શરદીને પક્ષપાત છે. ત્રીજું, આપનું કામ હતું. ચોથું, કોફીનો પણ અત્યારે વાંધો નથી. પાંચમું, તે ના માટે મેં શું નથી કર્યું. પ્રશ્ન ચોથો, બહુ નીચેની પંક્તિને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો પંક્તિ સૌથી પહેલાં આવશે, ઉષા સુંદર નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવન, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં. પ્રશ્ન ચોથો, કહો જેમાં ઉદ્ગાર ચિહ્ન આવતું હોય એવું વાક્ય લખો. તમે આવ્યા તેમાં મને મજા થઈ, સજ્જ થઈ, બરાબર? અરે મારા મહેરબાન. પ્રશ્ન પાંચમો, સૂચના મુજબ કરો. પેલું, સમાનાથી શબ્દ લખો. વિભુ એટલે ભગવાન અથવા તો પ્રભુ. બીજું, તંદુરસ્ત એટલે કે સ્વાસ્થ્ય. સરિતા એટલે નદી અથવા ધૂની. વિરુદ્ધાર્થી શબ્દ લખો, આશા તો નિરાશા, ઉષા તો નિશા, સુંદર તો કદરૂપું. ત્રીજું, સાચી જોડણી લખો, સુલોચના, ગૃહસ્થ, સ્થિતિ. ચોથું, શબ્દોની જાતિ ઓળખો, વન તો નાન્યતર જાતિ, ભાષા તો નારી જાતિ, સરિતા તો નારી જાતિ. પાંચમું છે, શબ્દકોષના ક્રમમાં ગોઠવી લખો, નિશા, માછલી, ઉપવન ને ધરતી. સૌથી પહેલાં આવશે ઉપવન, ધરતી, નિશા અને માછલી. છઠ્ઠું, શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો. ઉપવાસ, મેં આજે ઉપવાસ કર્યો છે. ગંગા, ગંગા પવિત્ર નદી છે. તો આ આપણે ધોરણ પાંચમાનો ગુજરાતી વિષયનું અઠવાડિક પરીક્ષાનું પેપર. વચ્ચે 25માંથી 25 ગુણ મેળવેલા વિદ્યાર્થીનું નામ તો એ છે દીવરાણીયા હિના રામાભાઈ, ટાંક ડેનિશા હરેશભાઈ,
અને કોટડિયા ક્રિના એમ. આ દરેક વિદ્યાર્થીને પણ ખૂબ ખૂબ અભિનંદન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.